नमस्कार, इंडिया एट नाइन में हूं विशाल मेहता, आपनो स्वागत करू छू। समाचार की शुरुआत करिए। हिमाचल प्रदेश ना ऊंचा शिखरों पर गत रात थी हिमवर्षा थई रही छे। मनाली ले नेशनल हाईवे दारचा थी आगळ वाहनों माटे संपूर्ण बंद छे। बॉर्डर रोड ऑर्गेनाइजेशन ना बे जेसीबी द्वारा बरफ साफ करवानी कार्यवाही हाथ धरी छे। आ पछी मनाली नो ले साथेनो संपर्क तूटी गयो छे। तो शू छे त्यांना समाचार। हिमाचल प्रदेश ना ऊंचा शिखरों पर हिमवर्षा, शिखरों बरफना सफेद चादर थी ढंकाया। हिमवर्षा ना कारणे मनाली ले नेशनल हाईवे बंद। मनाली ले हाईवे वाहनों माटे संपूर्णपणे बंद। जेसीपी द्वारा साफ करवामां आवी बरफ। मनाली नो ले साथे नो तूट्यो संपर्क। हिमवर्षा चालू रहेशे तो समस्याओं में थशे वधारो। बरालाचा टॉप पर 1 इंच थी वधु बरफ पड़ो छे। बरालाचा थी सरचू सुधीना ऊंचा शिखरो बरफना सफेद चादर थी ढंकाया छे। तीती अने लोसर वच्चे पण ताजी हिमवर्षा थई रही छे। जिल्लामां हवामान हजु पण खराब छे। ताजेतरनी हिमवर्षा बाद दारचा अने बरालाचा वच्चेनो रस्तो लपसणो बनी गयो छे, जेना कारणे रोड पर वाहन चलावुं जोखमी बनी गयुं छे। हिमवर्षाना कारणे ठंडीमां वधारो थयो छे, त्यारे जो हिमवर्षा चालू रहेशे तो समस्याઓમાં વધુ વધારો થશે। આવી સ્થિતિમાં આ રસ્તા પરથી મુસાફરી કરનારાઓ માટે કેલોગમાં રહેવું વધુ સારું રહેશે। તાજેતરની હિમવર્ષા બાદ ઠંડીમાં પણ વધારો થયો છે। ઘાટીમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। બરાલાજા અને આસપાસના વિસ્તારોમાં પહેલેથી જ આવી પહોંચેલા પ્રવાસીઓના ચહેરા બરફ વર્ષા જોઈને ખુશ થઈ ગયા હતા। બીજી તરફ હવામાનની આગાહી અનુસાર અલબત્ત લાહોર સ્પીતિમાં હવામાન ખરાબ રહેશે, પરંતુ મનાલી સહિત રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સ્વચ્છ રહેવાની આગાહી છે। અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે। છેલ્લા 24 કલાક દરમિયાન મનાલીમાં 7 મીમી અને સુંદરનગરમાં 0.7 મીમી તાજો વરસાદ નોંધાયો હતો। શિમલામાં આકાશ આછું વાદળછાયું છે। દરમિયાન આ દિવસોમાં ચોમાસું પહાડો પરથી વિદાય લઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ખાલિસ્તાની આતંકવાદી નિઝરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। કેનેડાએ ભારત પર હત્યાનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકારી કાઢ્યો છે। વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત અભિવ્યક્તિની સ્વતંત્રતાના ખ્યાલ પર અન્ય લોકો પાસેથી શીખવાની નથી। અમેરિકી રાજ્યની વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એસ જયશંકરે કહ્યું કે આ વાતો અમેરિકામાં પણ કહી છે, હું આ વાતો કેનેડામાં પણ કહીશ। આપણે લોકશાહી દેશ છીએ, પરંતુ અમે લોકોને કહેવા માંગીએ છીએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા હિંસા ભડકાવવાના સ્તર સુધી ન પહોંચવી જોઈએ। પોલેન્ડના એક મંત્રીએ કેનેડા પાસેથી નાઝી સૈનિક યારોસ્લાવ હુંકાના પ્રત્યાપણની માંગ કરી છે। કેનેડા સમક્ષ તેમની માંગણી ઔપચારિક રીતે રજૂ કરવા માટે પોલેન્ડના મંત્રીએ તેમને સરકારને પત્ર લખ્યો છે। નાઝી સૈનિક યારોસ્લાવ હુંકાને કેનેડાની સંસદમાં આમંત્રણ આપીને તેનું સન્માન કરવું એ જસ્ટિસ ટ્રુડોના ગળાનો કાંઠો બની ગયું છે। આ કાંટાને લઈને કેનેડાની સંસદના સ્પીકર એન્થોની રોટા આ વિવાદને લઈને રાજીનામું આપી ચૂક્યા છે। થોડા દિવસો પહેલા જસ્ટિસ ટ્રુડોએ પણ આ મામલે માફી માંગી હતી, પરંતુ હવે નોટા સભ્ય દેશ પોલેન્ડના શિક્ષણમંત્રીએ તેમની સરકારને પત્ર લખીને કેનેડાની સંસદમાં સન્માનિત નાઝી સૈનિક યારોસ્લાવ હુંકાના પ્રત્યાર્પણની માંગ કરી છે। તો ભારતમાં અફઘાન દૂતાવાસને તેનું તમામ કામ સ્થગિત કરવાની ફરજ પડી છે। અફઘાનિસ્તાનની અગાઉની અશરફ ગની સરકાર દ્વારા આ દૂતાવાસમાં રાજદ્વારીઓની નિમણૂક કરવામાં આવી હતી, હવે તેઓ કટોકટીની સ્થિતિમાં સામનો કરી રહ્યા છે। ભારતમાં અફઘાન દૂતાવાસને તેની કામગીરી બંધ કરવા માટે એક પત્ર જાહેર કર્યો છે, જેના રાજદ્વારીઓ સમક્ષ સંકટ ઉભા થવા તેઓ દેશ છોડવાની ફરજ પડી છે। દૂતાવાસના 3 અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાં અફઘાન દૂતાવાસના રાજદૂત અને અન્ય વરિષ્ઠ રાજદૂતોને દેશ છોડ્યો પછી યુરોપ અને યુએસમાં આશ્રય લીધો છે અને દિલ્હીમાં કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે। તો બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થનોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે।
વાત જાણે એમ છે કે બ્રિટન ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન વિક્રમ દોરા ઇસ્લામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારત હાઈ કમિશનને કરવાથી નીચે ઉતારી દીધા હતા અને સાથે જ હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ તાજેતરમાં તણાવને કારણે બ્રિટન શીખોએ નિશાન તાક્યું છે. તો મણિપુરમાં બે વિદ્યાર્થીઓના મોત બાદ છેલ્લા એક સપ્તાહથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. 23 સપ્ટેમ્બરે બંને વિદ્યાર્થીઓના મૃતદેહનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે શું છે આ સમગ્ર ઘટના જોઈએ ખાસ અહેવાલમાં. મણિપુરમાં છેલ્લા એક સપ્તાહથી વિરોધ પ્રદર્શન, બે વિદ્યાર્થીઓના મોત બાદ વિરોધ પ્રદર્શન, બંને વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટા થયા વાયરલ. મૃતદેહોના ફોટા વાયરલ બાદ વધ્યો તણાવ. હજારો લોકોએ મૃતક વિદ્યાર્થીઓના ઘર પાસે કર્યો પ્રદર્શન. વિદ્યાર્થીઓના હથિયારાઓને વહેલી તકે પકડવાની માંગ. હિંસક ટોળાએ ભાજપ કાર્યાલયને આગ ચાપી. આગ ચાપી બાદ ભાજપ કાર્યાલયની સુરક્ષામાં થયો વધારો. બદમાશોએ ઇમ્ફાલમાં મુખ્ય પ્રધાનના મકાન પર કર્યો હુમલો. સરકારે સીઆરપીએફ આરએએફ તૈનાત કરી. ઇમ્ફાલમાં બીજેપી કાર્યકરોના સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યું. સીએમ બિરેન સિંહ સરકાર પર મેઇતેઈ સમર્થકોનો આરોપ. 27 સપ્ટેમ્બરના રોજ હિંસક ટોળાએ મણિપુરના થોબલ જિલ્લાના ભાજપ કાર્યાલયને આગ ચાપી દીધી હતી. એક દિવસ પછી બદમાશો દ્વારા ઇમ્ફાલ પૂર્વમાં લુવા સાંગલબામાં પ્રમુખ પ્રધાન તરીકે બિરેન સિંહના ખાનગી મકાન પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તેમને ઘરની લગભગ 500 મીટર પહેલા જ અટકાવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિને જોતા સરકારે ઇમ્ફાલમાં બીજેપી કાર્યાલયની સુરક્ષા માટે સીઆરપીએફ આરએએફ તૈનાત કરી હતી. જ્યારે બીજી તરફ મણિપુરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશ રાજીવે 29 સપ્ટેમ્બરે આ માહિતી આપી હતી. સમિતિએ શોધી કાઢશે કે 27 સપ્ટેમ્બરે બે ગુમ થયેલા વિદ્યાર્થીઓની હત્યાના વિરોધમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે ખરેખર લાઠીચાર્જ કર્યો હતો કે કેમ, જેમાં 45 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વિરોધીઓમાં ઇમ્ફાલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ શારદા દેવીના ઘર પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત પણ ઇમ્ફાલ પશ્ચિમમાં ડેપ્યુટી કલેક્ટરના ઘરને પણ આગ ચાપી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં હિંસા ફાટી નીકળે છે તે વિસ્તારને મણિપુર સરકારે શાંતિપૂર્ણ વિસ્તાર જાહેર કર્યો છે, જ્યારે બીજી તરફ 28 સપ્ટેમ્બરના રોજ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટેરાઓમાં 1000 લોકો મૃત વિદ્યાર્થીઓના ઘરની નજીક પ્રદર્શન કરે અને તેમની માંગ છે કે વિદ્યાર્થીઓના હથિયારોને વહેલી તકે પકડવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે કેન્દ્ર સરકાર હિંસા વચ્ચે શ્રીનગરના SSP રાકેશ બલવાલની જમ્મુ કાશ્મીરની મણિપુર બદલી કરી છે. 27 સપ્ટેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં 19 મેઇતેઈ પ્રભુત્વ ધરાવતા પોલીસ સ્ટેશનમાં AFSP કાયદાની ધૂળ રાખવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ 1 ઓક્ટોબરથી કુકી નાગા વિસ્તારોમાં લાગુ થશે. જે 19 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSP બહાર રાખવામાં માંગ કરી છે, તેમાં ઇમ્ફાલ, લેન્ફલે સિટી, સિંગમેઈ, શેકમાઈ, લમસાંગ, પટસોઈ, વાંગકોઈ, પોરમપટ, અનેક જીબસિંગનો સમાવેશ પણ થાય છે. નવાઈની વાત તો એ છે કે આ તમામ મેઇતે વિસ્તારો છે. આ સિવાય રાજ્યના બાકીના વિસ્તારોને અવ્યવસ્થિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ સીએમ બિરેન સિંહ અને સરકાર પર પહેલાથી જ મેઇતે સમર્થન હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પીએમ મોદીને દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપ ખાતે સંકલ્પ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણે આ વિસ્તરણમાંથી બહાર આવવું પડશે, કે સરકાર બધું જ કરશે. સમાજની શક્તિ એ સૌથી મોટી શક્તિ છે. પીએમ મોદીએ સંકલ્પ સપ્તાહ કાર્યક્રમની કરી શરૂઆત. એક સપ્તાહ સુધી ચાલશે સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ. પીએમ મોદીએ ભારત મંડપમથી આપી સલાહ.
संकल्प सप्ताह कार्यक्रम में पीएमए आपी सलाह, सरकार बधु करशे आ विचार माथी बहार आववा सलाह। पीएमए कह्युं सरकार बधु करी लेशे विचारधारा माथी बहार आवो। समाजनी शक्ति ए सौथी मोटी शक्ति। 140 करोड़ लोकोना भाग्यनी जवाबदारी मांगीए छीए। पीएम मोदी ए कह्युं के जे ब्लॉक के जिल्लाओमां समाजने एक करवानी शक्ति छे, मारो अनुभव छे के त्यां परिणाम झड़पथी प्राप्त थाय छे। आज कारण छे के आज स्वच्छता अभियाने पोतानुं स्थान बनाव्युं छे अने एवुं वातावरण उभुं करवामां आव्युं छे जेमां कचरो न नाखवो जोईए। वडाप्रधाने कह्युं के महत्वाकांक्षी ब्लॉक माटे हुं राज्य सरकारो अने भारत सरकारना अधिकारीओने आ वात पर पण ध्यान आपवानी विनंती करीश के जे लोको ब्लॉकनी अंदर सफळ थाय छे तेमनुं भविष्य पण उज्ज्वल होवुं जोईए, जेथी तेओ कंईक करे जुस्सो राखे। તેઓ એવા લોકો છે જે પરિણામ લાવે છે, તેમની ટીમોએ આગળ વધવું જોઈએ। પીએમ મોદીએ કહ્યું કે અમે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર તરીકે જોવા માંગીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે દિલ્હી, મુંબઈ કે ચેન્નઈમાં ભવ્યતા જોવા મળે અને આપણા ગામડાઓ પાછળ રહી જાય। અમે આ મોડેલ અપનાવતા નથી। અમે 140 કરોડ લોકોના ભાગ્યની જવાબદારી લેવા અને તેમના જીવનમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ કાર્યક્રમ ટીમ ઇન્ડિયાની સફળતા નું પ્રતીક છે, તે દરેકના પ્રયત્નોની ભાવનાનું પ્રતીક છે। આ કાર્યક્રમ ભારતના ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે, તે નિશ્ચય દ્વારા સિદ્ધિનું પ્રતિબિંબ છે। તેમણે એમ પણ કહ્યું કે જો સુશાસનની મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પડકારજનક લક્ષ્યો પણ હાંસલ કરી શકાય છે। સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલશે। રિઝોલ્યુશન સપ્તાહ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામના અસરકારક અમલીકરણ સાથે જોડાયેલું છે। આ કાર્યક્રમ પીએમ મોદી દ્વારા 7 જાન્યુઆરી 2023 ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ નાગરિકોના જીવનની ગુણવત્તાને વધારવા માટે બ્લોક સ્તરે શાસનમાં સુધારો કરવાનો છે। દેશના 329 જિલ્લાના 500 મહત્વાકાંક્ષી બ્લોકોમાં તેના અમલ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના બેફામ નિવેદનો માટે જાણીતા છે, ત્યારે નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી 2024 પહેલા મોટી જાહેરાત કરી છે। નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના વાસીમમાં એક કાર્યક્રમમાં કહ્યું કે લોકસભા ચૂંટણી 2024માં તેમની તરફથી કોઈ બેનર પોસ્ટર લગાવવામાં આવશે નહીં, સાથે ચાની ઓફર પણ કરવામાં આવશે નહીં, ભલે વોટ મળે કે ન મળે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, લોકસભા ચૂંટણી 2024 પહેલા મોટી જાહેરાત। ગડકરીએ લોકસભા ચૂંટણી એજન્ડા કર્યો સ્પષ્ટ, ચૂંટણીમાં કોઈ પ્રકારની લાંચ ન લેવાનું કર્યું એલાન। ગડકરી ચૂંટણીમાં નહીં લગાવશે બેનર કે પોસ્ટર। ગડકરીએ કહ્યું, વોટ કરવો હોય તો કરો, માલ પાણી નહીં મળે। વોટ આપવો હોય તો આપો, નહીં તો ના આપો। લક્ષ્મીના દર્શન થશે નહીં, દેશી કે વિદેશી નહીં મળે। મહારાષ્ટ્રના વાસીમમાં 3 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન વખતે નીતિન ગડકરીએ કહ્યું, આ લોકસભા ચૂંટણી માટે મેં નિર્ણય કર્યો છે કે કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવવામાં આવે અને લોકોને ચા પાણી પણ નહીં પીવડાવવામાં આવે। જેને વોટ આપવા હશે તે વોટ આપશે, નહીં તો નહીં આપે। લાંચ લઈશ નહીં અને કોઈને આપવા દઈશ નહીં। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના વાસીમ જિલ્લામાં સિમેન્ટ કોન્ક્રીટથી બનેલી રોડનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા। તેમણે અહીં કાર્યક્રમને સંબોધિત કર્યું અને આગામી લોકસભા ચૂંટણી વિશે સૌથી મોટું એલાન કર્યું હતું। ગડકરીએ વધુમાં કહ્યું કે તમને પાણી પણ નહીં મળે, લક્ષ્મીના દર્શન થશે નહીં, દેશી કે વિદેશી નહીં મળે, હું પૈસા ખાઈશ નહીં અને તમને ખાવા પણ નહીં દઉં, પણ હું ઈમાનદારીથી તમારી સેવા કરીશ। તમને જણાવી દઈએ કે નીતિન ગડકરી હાલમાં નાગપુરથી સાંસદ છે, તે 2014 અને 2019માં અહીંથી જીત્યા હતા। નીતિન ગડકરીની ગણતરી મોદી સરકારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા મંત્રીઓમાં થાય છે। ગડકરી 2009 થી 2013 સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મહિલા અનામત બિલ અંગે આરજેડી પાર્ટીના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ જણાવ્યું છે કે આ વિવાદિત નિવેદન આપ્યું છે। આ નિવેદન બાદથી રાજકારણ ગરમાયું છે, ત્યારે શું છે સમગ્ર વિગત જોઈએ આ ખાસ અહેવાલમાં। મહિલા અનામત બિલ અંગે બોલ્યા આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકીનું વિવાદિત નિવેદન। નિવેદન આપતાની સાથે જ રાજકારણ ગરમાયું। રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતાની જીભ લપસી,
ચોતરફી ટીકા થતા નેતાએ માગવી પડી માફી। બિહારના મુજફ્ફરપુરમાં જાગૃતતા સંમેલનને અબ્દુલ બારી સિદ્દીકી સંબોધતા હતા ત્યારે તેમણે મહિલા અનામત બિલને લઈ અને એક વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મહિલા અનામત બિલ અતિ પછાત અને અન્ય લોકોના પણ ક્વોટા નક્કી કરી દો તો સારું રહેશે, નહીતર મહિલાના નામે પાવડર લિપસ્ટિક અને બોબ કટકા વાળી મહિલાઓ આવી જશે અને નોકરીઓમાં તો શું તમારી મહિલાઓને હક મળશે કે શું। ત્યારે સિદ્દીકીએ આગળ કહ્યું હતું કે દેશમાં મહિલાઓને રિઝર્વેશન જાતિ પછાત અતિ પછાતના આધારે મળવું જોઈએ। મહિલા અનામત બિલ અંગે બોલતા આરજેડી નેતાની જીભ લપસી તેમજ ચોતરફી ટીકા થતા તેઓના દ્વારા હવે માફી માંગવામાં આવી રહી હતી। તેમણે કહ્યું હતું કે મહિલા અનામત અતિ પછાત અને અન્ય લોકોના પણ ક્વોટા નક્કી કરી દો તો સારું રહેશે, નહીતર મહિલાના નામે પાવડર લિપસ્ટિક અને બોમ કટવાળી મહિલાઓ આવી જશે અને નોકરીઓમાં તો શું તમારી મહિલાઓને હક મળશે કે ખરું। ત્યારે ચોતરફી ટીકાઓ સહન કર્યા બાદ ખેદ વ્યક્ત કરતા સિદ્દીકીએ કહ્યું હતું કે ગામડાઓમાં સેંકડો મહિલાઓ રેલીમાં સામેલ થઈ હતી, તેમને સમજાવવા માટે મેં આ ભાષાનો પ્રયોગ કર્યો હતો। સિદ્દીકીના આ નિવેદનને કારણે તેમણે ચોતરફી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ભાજપના નેતા કૌશલ કિશોરે કહ્યું હતું કે આ નીચલી કક્ષાની માનસિકતાનું ઉદાહરણ છે। ચૂંટણી જીતે અને સંસદ પહોંચનાર મહિલાઓ ન ફક્ત મહિલાઓના અધિકારો પણ પ્રજા તથા દરેક સામાન્ય વ્યક્તિના અધિકારોને આગળ રાખે છે। ગાડીના બે પૈડાની જેમ સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ અને પુરુષો સાથે મળી અને કાયદો બનાવવાનું કામ કરશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। એકાળમાં એરફોર્સ ડે ની ઉજવણી પર યુવા સેનાના દિલધડક કરતબો જુઓ આ ખાસ અહેવાલમાં। એકાણુમાં એરફોર્સ ડે ની ભવ્ય ઉજવણી, ભોપાલમાં વાયુસેનાના દિલ ધડક કરતબો, એર શોમાં એરફોર્સના 65 ફાઈટર પ્લેન, દેશની વાયુ શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું। એર શોમાં ચિનુક હેલિકોપ્ટરે પણ ભાગ લીધો। મધ્યપ્રદેશના ભોપાલમાં એરફોર્સ ડે ની એકાણુમાં ઉજવણી કરવામાં આવી હતી। દેશના સૌથી મોટા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એર શોમાં એરફોર્સના ફાઈટર પ્લેન કરતબ કર્યા હતા। આ એર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો બોટ ક્લબ ખાતે હાજર રહ્યા હતા। ભોપાલમાં ચાલી રહેલા એર શો દરમિયાન રોમાંચક એરોબેટિક ડિસ્પ્લે સાથે દેશની વાયુ શક્તિનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ એર શોમાં એરફોર્સના 65 ફાઈટર પ્લેને ભાગ લીધો હતો, જેમાં મહિલા પાયલોટે પણ ભાગ લીધો હતો। આગ્રા, ગ્વાલિયર અને ગાઝિયાબાદથી લોન્ચ કરવામાં આવેલા કેટલાક ફાઈટર પ્લેન ભોપાલના મોટા ક્લબ પર દિલધડક કરતા જોવા મળ્યા હતા। ખાસ કરીને તેજસ, આકાશગંગા, રુદ્ર, બાદલ, શમશેર, ત્રિશુલ, સારંગ, જગવાર અને સૂર્યકિરણ ફાઈટર પ્લેનના કરતબે લોકોના દિલ જીતી લીધા હતા। એર શોમાં ચિનુક હેલિકોપ્ટરે પણ ભાગ લીધો હતો, જે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ એર શો દ્વારા વાયુસેનાએ પોતાની લડાઈ ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું। ખરાબ હવામાન હોવા છતાં એરફોર્સના પાયલોટે હેરત અંગેજ કરતબો બતાવી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। ઉલ્લેખનીય છે કે દર વર્ષે એરફોર્સ તેના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય દેશના વિવિધ શહેરોમાં એર શો નું આયોજન કરે છે, જેમાં ભાગ લેનાર લોકો એરફોર્સ ની શક્તિ જોઈને રોમાંચિત થાય છે। આ વખતે આ એરફોર્સ નું આયોજન ભોપાલમાં કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। 2000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ લંબાવાઈ છે। હવે 7 ઓક્ટોબર 2023-24 સુધી 23 સુધી બેંકની નોટો બદલી શકાશે, તો શું કામ બેંકની નોટોની તારીખ વધારવામાં આવી, જોઈએ આ અહેવાલમાં। 2000ની નોટ બદલવાની મુદ્દતમાં કરાયો વધારો, 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે 2000ની નોટ। રિઝર્વ બેંકે મુદ્દતમાં કર્યો છે વધારો, 7 ઓક્ટોબર બાદ આરબીઆઈમાં જ બદલી શકાશે નોટ। 7 ઓક્ટોબર બાદ આરબીઆઈની 19 શાખાઓમાં જ બદલાશે 2000ની નોટ। જે લોકોના ઘરમાં હજુ પણ 2000 રૂપિયાની નોટ પડી છે તેમના માટે સારા સમાચાર આવી ગયા છે। ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અને બદલવાની પહેલાથી જ નક્કી કરેલી તારીખ લંબાવી દીધી છે। હવે 7 ઓક્ટોબર સુધી 2000 રૂપિયાની નોટ સામાન્યથી લઈ અને ખાસ કોઈ પણ બેંકમાં જમા અથવા તો બદલી શકાશે। અગાઉ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી। એકવારમાં 2000 રૂપિયાની બેંક નોટ વધુમાં વધુ 20,000 રૂપિયાની મર્યાદામાં બદલી
કરી શકાય છે. તમે રિઝર્વ બેંકના 19 કાર્યાલયોમાં ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી 2000 રૂપિયાની નોટ મોકલી શકો છો. આ કાર્યાલયમાં 2000 ની બેંક નોટ કોઈ મર્યાદા વગર જમા કરી શકાય છે. રિઝર્વ બેંકે 1 સપ્ટેમ્બરે કહ્યું હતું કે 3.32 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો અથવા ચલણમાં રહેલી આ ચલણી નોટોમાંથી 93% બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. તાજેતરમાં નેટામાં જણાવ્યું છે કે 31 ઓગસ્ટના રોજ કારોબાર બંધ થયો હતો ત્યારે ચલણમાં 2000 રૂપિયાની નોટોની કિંમત 0.24 લાખ કરોડ હતી. 31 જુલાઈ સુધીમાં 3.14 લાખ કરોડ રૂપિયા અથવા ચલણમાં રહેલી 88% બેંક નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી હતી. આપને જણાવી દઈએ કે 19 મેના રોજ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને બેંકોને તાત્કાલિક અસરથી તેને બંધ કરવાની સલાહ પણ આપી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વધી તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રમત જગતથી. જે રીતે એશિયન ગેમ્સની અંદર હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાજિત કર્યું છે, પાકિસ્તાનને હરાવ્યું. હોકીમાં ભારતે પાકિસ્તાનને 10-2 થી હાર આપી છે. એશિયન ગેમ્સ હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. મહત્વપૂર્ણ સમાચાર રમત જગતથી કે જ્યાં હોકીમાં ભારતે પાકિસ્તાનને 10-2 ની લીડ આપીને હરાવ્યું છે. એશિયન ગેમ્સ હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ ચાલતી હતી તેને લઈને હોકી ચેમ્પિયનશીપની અંદર આખરે ભારતની જીત થઈ છે. હોકીમાં ભારતે પાકિસ્તાનને 10-2 ની લીડ સાથે હરાવી દીધું છે. એશિયન ગેમ્સ હોકીમાં ભારતે પાકિસ્તાનને પરાજિત કર્યું છે. તો વધુ એક મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે રિઝર્વ બેંક દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, રિઝર્વ બેંક દ્વારા નોટ બદલવાની તારીખમાં વધારો કરાયો છે. રિઝર્વ બેંક દ્વારા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, તેને વધારીને 8 સુધી કરાઈ છે. આરબીઆઈએ 2000 ની નોટ બદલવા માટેની જે નોટ બદલવાની જે તારીખ છે તેમાં સુધારો કર્યો છે. હવે નવી તારીખ 7 ઓક્ટોબર સુધી આ તારીખને લઈને 2000ની નોટો બદલી શકાશે. 7 ઓક્ટોબર સુધી તમે 2000ની નોટો બદલી શકશો. 8 ઓક્ટોબર પછી બેંકની શાખામાં નોટો જમા કરાશે નહીં. રિઝર્વ બેંક દ્વારા નોટો બદલવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ રૂપિયા 2000ની નોટો બદલવાની મુદ્દત વધારી છે. તો મણિનગરથી રેલવે મારફતે મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. મણિનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પરથી પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર જવાના આવવાના રસ્તા પર નવી સીડી સાથે 20 મુસાફરોની ક્ષમતાવાળી લિફ્ટ શરૂ કરવામાં આવી છે. ત્યારે વેસ્ટર્ન રેલવે વિભાગના અમદાવાદ ડિવિઝન તરફથી મણિનગર રેલવે સ્ટેશનની મુસાફરી કરતા મુસાફરો માટે સુખદ યાત્રા માટેની એક વધુ સુવિધા પ્રદાન થશે. ઓક્ટોબરથી અમદાવાદ રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદ મંડળના જુદા જુદા સ્ટેશનો પરથી જતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે, જેમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે 1 ઓક્ટોબર સે પૂરે ભારત વર્ષમાં ચલને વાલી ગાડીઓ કે સમયમાં પરિવર્તન કિયા જાતા હૈ, સમય સારણી में परिवर्तन होता है, तो ये 1 अक्टूबर से लागू किया जाता है. उसके तहत पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर 1 अक्टूबर से गाड़ियों में जो समय परिवर्तन है उसमें खास 7 गाड़ियां हैं जिसमें मेजर परिवर्तन है जो समय से पहले चलेंगी. सुरेंद्रनगर में कादवना पानी में एक बालक डूबी गयु हतु, જેનો ચમત્કારિક રીતે બચાવ કરવામાં આવ્યો છે. બાળક રમતા રમતા પાણીમાં પડ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટર હાર્દિક પટેલ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી જણાવ્યું કે કેવી રીતે બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ફિઝિકલી આખી ઘટનાની વાત કરીએ તો બધા બાળકો સુરેન્દ્રનગર નજીકના એક ગામડામાં રમતા ક્રિકેટ, અને એમાંથી એ બોલ નજીકમાં જતી કાદવની કેનાલમાં પડ્યો અને બે બાળકો લેવા માટે ઉતર્યા, જેમાં બંને બાળકો ડૂબવા લાગ્યા.
एक मोटू बाळक 14 वर्षनो तो एने तरत बाद निकाळवामां आव्यो अने 8 वर्षनो जे बाळक हतो एमां डूबवा लाग्यो अने डूबी गयो पण नजीकना गामना लोको भेगा थईने बाळकने बहार काढीने सुरेन्द्रनगर नजीकनी हॉस्पिटलमां प्राइवेट सारवार माटे लई गया। ત્યાં બાળક ઘણી સિરિયસ પરિસ્થિતિમાં હતું એટલે પ્રાઇમરી સારવાર આપી અને બાળકને તરત જ અમદાવાદની મેમનગર ખાતે આવેલી ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થમાં શિફ્ટ કરવામાં આવ્યો અને જ્યારે બાળકને અહીંયા રિસીવ કર્યું તો જોવામાં આવ્યું તો બાળકમાં ઘણી ખરી તકલીફો હતી। એમાં સૌથી મેઇન તકલીફ હતી કે બાળક જે મળવાળું કાદવવાળું પાણી પી ગયો હતો એ ફેફસામાં ગયું હતું અને ફેફસા સફેદ થઈ ગયા હતા। સમગ્ર દેશમાં ડિઝાઇનિંગ ક્ષેત્રે જાણીતી એવી એનઆઈડી સંસ્થાની ગઠિયાઓએ નકલી વેબસાઇટ બનાવી છે। અહીં દેશમાં વિદ્યાર્થી ભણવા માટે આવે છે ત્યારે સાયબર ગઠિયાઓ દ્વારા નકલી વેબસાઇટ બનાવીને લોકોને છેતરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે તેવી હકીકત એનઆઈડીના ધ્યાને આવતા એનઆઈડી દ્વારા નકલી વેબસાઇટને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને વિદ્યાર્થીઓને આ બાબતે જાણકારી આપવામાં આવી છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગના નામે ફેક વેબસાઇટ બનાવીને જે એડમિશનને એડમિશન આપવાની વાતની જે સાઇટ છે તે સાઇટ ઓનલાઈન બનાવવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ બેંગલુરુ અને જે ગાંધીનગરની એનઆઈડી આવેલી છે તેમાં ફેક વેબસાઇટ છે તે ફેક વેબસાઇટ અપલોડ કરવામાં આવી છે અને ફેક વેબસાઇટમાં લોકો જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને એડમિશનને લઈને જે માહિતી છે તે માહિતી આપવામાં આવી રહી છે પરંતુ એનઆઈડી દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સાથે સાથે જ જે વેબસાઇટ છે તેને બ્લોક કરવા માટેના પણ જે કાર્યવાહી છે તે કાર્યવાહી અત્યારે હાલ કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રમાણે સાયબર ક્રાઇમમાં જે ફરિયાદ નોંધાઈ છે તો હવે વિદ્યાર્થીઓએ પણ ચેતવાની જરૂર છે કે આવી કોઈ પણ ફેક વેબસાઇટના માધ્યમથી એનઆઈડીમાં પ્રવેશ મળતો નથી માત્ર એનઆઈડીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી જ પ્રવેશ મળશે એટલે કે હવે જે એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ પણ ક્યાંક ને ક્યાંક સતર્કતા છે તે સતર્કતા લેવાની જરૂર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ રનના 4.5 કિલોમીટર માટેનો સ્ટ્રેચ ડેવલપમેન્ટ માટે શોભા ડેવલપર્સ સાથે એમઓયુ કર્યો છે। શોભા ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે આગામી 5 વર્ષમાં 1000 કરોડનું રોકાણ કરશે અને આ સ્ટ્રેચનું ડેવલપમેન્ટ તેમના દ્વારા કરાશે। રાજકુમાર મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસ નાથન તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી શહેર વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સમાચારમાં અત્યારે બસ આટલું જ મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર।